रापर तालुकाना गामों थी पसार थती HPCL राजस्थान रिफाइनरी लिमिटेड कंपनी ने पाइपलाइन नी जमीन नी वपराशी हकनो बजाना भावे वर्तर चुकवा बाबते रजूआत करवामां आवी छे। रापर तालुका खेडूत संगठन द्वारा कच्छ कलेक्टर श्री ने आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी, जेमां जणावामां आव्युं छे के रापर तालुकाना गामोमांथी पसार थती HPCL राजस्थान रिफाइनरी लिमिटेड कंपनी द्वारा अरब मिक्स क्रूड ऑइल पाइपलाइन प्रोजेक्ट माटे गामना खेडूतोनी जमीन वपराशी हकथी प्रोजेक्ट माटे संपादनथी लेवानुं चालू छे, जेमां ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું નથી, જેથી નમ્ર ધ્યાન દોરવામાં આવ્યું હતું, તેમજ યોગ્ય વળતર આપવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી, તો તેઓ દ્વારા કેટલીક માંગણી મૂકવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે કંપની દ્વારા વર્ષ 2013ના જંત્રી ભાવ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે, જે અન્યાય કરતા છે। વર્ષ 2010-11માં અંજારના ખારા પસવાડિયા અને મીઠા પસવાડિયા તેમજ અન્ય ગામોમાં રનિંગ મીટરના રૂપિયા 2200 લેખે ચૂકવેલ છે, જે મુજબની જમીનની બજાર કિંમતનું મૂલ્યાંકન કરી રાપર તાલુકાના ખેડૂતોએ એ મુજબ વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોની હાજરીમાં પાક વૃક્ષો કે અન્ય મિલકતની જે કંઈ નુકસાની હોય તે અંગેનું પંચનામું કરી હાલની મોંઘવારી પ્રમાણે ખેડૂતોની ઈચ્છા મુજબ વળતર ચૂકવવું, પાઇપલાઇન નાખવાથી ખેડૂતને જે કંઈ નુકસાન થાય તે ભરપાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી કંપની સ્વીકારે અને વળતર ચૂકવે, જમીનની ફળદ્રુપ માટી અલગ રાખવી અને સમતોલ સમયે ફળદ્રુપ માટી ઉપર જ રહે તેવી વ્યવસ્થા કરવી। સક્ષમ અધિકારીશ્રીનું કાર્યાલય વડોદરા ખાતે આવેલ છે, જેને કારણે ગરીબ ખેડૂતોને અન્યાય અંગેની રજૂઆત કરવા માટે મુશ્કેલીઓ પડે છે। આથી સક્ષમ અધિકારીનું કાર્યાલય જમીન સંપાદન વિસ્તારમાં રાખવું, કંપની દ્વારા ખેડૂતોને એક ચોરસ મીટરના ફક્ત 10 રૂપિયા આપવાનું જણાવે છે, જે યોગ્ય નથી, તેમજ આ સ્તરેથી યોગ્ય નિર્દેશ આપી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। અમીરસિંહ સોઢા હાલે રાપર તાલુકા પંચાયત પ્રમુખની જવાબદારી છે। ખાસ કરીને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો અને રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા કે HPCLની જે લાઇન છે તે રાપર તાલુકામાંથી પસાર થાય છે। હાલના ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। વરસાદ જ્યારે થશે ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકે એવી પોઝિશન નથી, કારણ કે 10 એકરનો ખેતર હોય, વચ્ચોવચ્ચ લાઇન પાથરેલી હોય, બે બાજુ જવા આવવા માટે કોઈ રસ્તો ન હોય, ત્યારે એ ખેડૂત 10 એકરનો પોતાનો ખેતર વાવી શકે એમ નથી। ત્યારે કંપનીના ઓફિસરોથી જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમ જ કહે છે કે અમે 20 મીટરની જ વળતર આપશું અને એ નજીવી વળતર આપવા માટેની વાતો છે, કારણ કે ઘણા પેઢીઓ પછી આપણે બધા હું ખેડૂત છું એટલા માટે કહી શકું કે ઘણી પેઢીઓ પછી બાપદાદાએ જે મહેનત કરેલી હોય ફળદ્રુપ જમીન ત્યારે જ બન્યો, કારણ કે વાગડની પરિસ્થિતિ આવી છે કે 1 ફૂટ 1.5 ફૂટ નીચે પથ્થરાળ જમીન છે, જ્યારે HPCL પથ્થર ખોલી અને કારણ કે 94માં જ્યારે લાઈન નીકળી ત્યારે પણ આજ સુધી એ ખેતરોમાં પેદાશ નથી લઈ શકતા, અને પોતાને કંપનીને જ્યારે જમીન ખરીદવી હોય ત્યારે સહી ગામે 5.25 લાખ રૂપિયા એકર ખરીદેલી છે। હાલે આ જે કંપની છે એ ભૂટકિયા ગામે પણ 20 લાખ રૂપિયા એકર ખરીદે છે, જ્યારે ખેડૂતોને જ્યારે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે જે બજાર કિંમતે જમીન વેચાયેલી હોય ત્યારે 10 રૂપિયાના નાના એવા માર્જિનથી જ્યારે વળતર આપે એટલે ખેડૂતોને બહુ જ રોષ છે, અને સરકારશ્રીને પણ અમે ઉપર ધ્યાન દોર્યો છે, અમારા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ પદાધિકારીઓને પણ કીધેલો છે, કારણ કે જો આવી રીતે બળજબરી કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો આંદોલન કરશે, એટલે અમે આજ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે। મારું નામ નસાભાઈ શાંતભાઈ દૈયા, હાલે જવાબદારી તાલુકા ભાજપ પ્રમુખ રાપરની છે। રાપર તાલુકાના ખેડૂતો અને અલગ અલગ ગામમાં HPCLની જે લાઇન નીકળે છે એના અનુલક્ષી ખેડૂતોમાં ખૂબ રોષ હોવાના કારણે અમારી પાસે રજૂઆત આવેલ, અમે અમારા ઉપરી આગેવાનું પણ ધ્યાન દોર્યું, એમને પણ કલેક્ટર સાહેબને મળવા માટે આજે અમને ટાઈમ લઈ આપ્યો હતો, એટલે આજે કલેક્ટર સાહેબને પણ મળ્યા અને ખેડૂતોમાં ખૂબ રોષ છે કે ખેડૂતોને કિંમતી જમીન નુકસાન થતું હોય ત્યારે હકીકત છે કે એ જગ્યાએ આપણે પણ દુઃખ થાય, એટલે આના માટે આજે કલેક્ટર સાહેબને પણ મળ્યા છીએ અને કલેક્ટર સાહેબે યોગ્ય ઘટતું કરવા પ્રમાણે ખાતરી આપી છે। બીજું કે સક્ષમ અધિકારી કચેરી જે હાલે વડોદરા છે એ કચ્છમાં હોય તો ખેડૂતોને મળવામાં અનુકૂળ રહે। આજે અમે આ HPCL કંપની જે પાઇપલાઇન બિછાવે છે એના અનુસંધાને અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા। ખેડૂતોને વળતર નજીવ વળતરમાં જમીન કબજે કરી અને આ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોના ખેતરમાં ગમે ત્યાં લાઈન પાથરી અને ખેડૂતોને અન્યાય કરી રહ્યો હોવાને લીધે કલેક્ટરે તો ખાલી આવેદન લઈ અને ઘટતું કરશું એવું કહેવામાં આવ્યું। રાપર તાલુકાના આ સળંગ રાપર તાલુકાના સહી કીડિયાનગર અને ભૂટકિયા ભીમાસર આડેસર
અને લખાગઢ આ ગામોની અંદરથી આ લાઈન પસાર થાય છે અને આ એચપીસીએલ કંપનીએ આથી 2011ની અંદર પણ એક લાઈન બીજી પસાર કરી હતી એની અંદર ખારા પસવારિયા અને મીઠા પસવારિયા અને ભીમાસરની અંદર આ લોકોએ ચોરસ મીટરના 2200 રૂપિયા લેખે એમને વળતર ચૂક્યું હતું અને આજે એ જ કંપની રાપર તાલુકાના દરેક ગામની અંદર 10 રૂપિયા ચોરસ મીટરના લેખે ચૂકવે છે એટલે અમને આ ખેડૂતોને બહુ અન્યાય કરે છે પૂરતું વળતર જો 2011ની અંદર એ લોકોએ ચોરસ મીટરના 2200 રૂપિયા ચૂકવ્યા હોય તો આજે તો 2022 છે 12 વર્ષની અંદર કેટલો ભાવ વધારો જમીનનો અને કેટલું મોંઘવાઈ વધી ગઈ છે એના અનુસંધાને આ વળતર વધવું જોઈએ એના બદલે આ કંપની નીચું વળતર આપે છે ખાલી 10 રૂપિયા ચોરસ મીટર લેખે અમારી માગી છે કે દરેક ખેડૂતને 2200 રૂપિયા ચોરસ મીટરના આપે એવી અમારી અપેક્ષા છે આશરે અમે આજે 50% રાપર તાલુકામાંથી આવેદનપત્ર ખેડૂતો દેવા આવ્યા તો ગાંધીજી ત્યાં માર્કે અમે આંદોલન કરશું હું રામજીભાઈ સોલંકી આજે રાપર તાલુકાની અંદર એચપીસીએલ કંપની જે પસાર થઈ રહી છે ખેડૂતોની અનેક પ્રકારની માંગણી છે કે આ લાઈન હાલવાથી ફળદ્રુપ જમીન જે 3-3 પેઢીથી જે જમીનની અંદર મહેનત કરી હોય એ ફળદ્રુપતા જમીન ગુમાવશે અને અનેક પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે વાવણીની મોસમ છે અત્યારે પિયત જમીનની અંદર પાઇપલાઇન પાથરી દીધી છે ખેડૂતો બીટીનું જ્યારે વાવેતર કરતા હોય ત્યારે 1 એકરના 50 મણ બીટી પેદા કરતા હોય છે 60 મણ જેવા એંડાનું ઉત્પાદન આ જમીનમાંથી થતું હોય છે ત્યારે પાક વળતરની કોઈ વાત નથી બોર આવતા હોય તો બોરના પૈસા ચૂકવવાની કોઈ વાત નથી આવતી વૃક્ષ અનેક વર્ષોથી જે વાવેલા હોય એ વૃક્ષના વળતરની પણ કોઈ વાત નથી અને ખેડૂતોની કોઈ વાત સાંભળવામાં ના આવે ત્યારે કલેક્ટર સાહેબને અમે રૂબરૂ અગાઉ પણ 9 તારીખે પણ આવ્યા હતા મળવા 19 તારીખે પણ રૂબરૂ મળ્યા છીએ સક્ષમ અધિકારી સાહેબ સાથે અને એ વખતે પણ મૌખિક એવી સૂચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે અને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કામ ચાલુ ન થાય એટલે કામ બંધ છે અત્યારે એટલે એ કામ બંધ છે એ બંધ રહે એવું ખેડૂતો બધા ઈચ્છી રહ્યા છે અને ખેડૂતોને વળતર લેવું એ તો એક ખેડૂતોની મજબૂરી છે ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન છે આ પાઇપલાઇન હાલવાથી એક તો 7-12ની અંદર વપરાશી હકની નોંધ પડે છે ખેડૂતોને આ જમીન વેચવી હોય તો પણ તકલીફ પડે છે બિન ખેતી કરાવવું હોય કોઈ બીજું ડેવલપ કરવું હોય તો પણ આ જમીનની અંદર ડેવલપ નથી કરી શકતા ખેડૂત અનેક પ્રકારનું ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે વળતર લેવું તો આ તો ખેડૂતોની મજબૂરી છે વળતર માટે નહીં પણ અનેક પ્રકારનું જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ન થાય એટલા માટે અમે પોતે બધા સાથે આવ્યા છીએ અને આગામી દિવસોમાં જો આ પ્રશ્ન હલ ન થાય તો આ વિસ્તારની અંદર ખેડૂતોમાં બહુ રોષ છે એટલા માટે અમે સાથે આવ્યા છીએ અને આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ થાય એના માટે અમે રજૂઆત કરી પરફેક્ટ ગ્લેઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ Making European standard aluminium system windows and doors for private bungalows and residential development and commercial properties. Perfect Glaze, having experience of last 25 years from UK. All types of series, casement, openable, sliding windows, sliding doors, sliding folding bath doors, have aluminium doors. For better experience, visit our store. Our address is PJ House, Madhapur, Bhujoli Highway, Madhapur, Bhuj, Kutch. Perfect Kitchen. Slick kitchen tatha wardrobe studio ma Perfect Kitchen dwara aapnu hardik swagat chhe. Aa studio ma aap 4 prakarna kitchen તથા 3 પ્રકારના વોર્ડરોબ જોઈ શકો છો સ્લિક કિચન તથા વોર્ડરોબ શા માટે તમારી જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરેલ રસોડું નિષ્ણાતો દ્વારા ગુણવત્તા ચકાસવામાં આવે છે કંપની નિર્દેશિત ભાવ ઉકળતા પાણી પ્રતિરોધક
સંપૂર્ણ પૂર્ણાહુતિ માટે ફેક્ટરી બનાવેલ રસોડું, એક વર્ષ મફત સેવા, ઝડપી અને સરળ સ્થાપન, 10 વર્ષની વોરંટી, 16 પ્રકારના અલગ અલગ મટીરિયલ ફિનિશ, 150 જેટલા કલર, 450 જેટલા મોડેલ્સ, તો તમારા સ્વપ્નનું કિચન અને વોર્ડ્રોપ સ્લીક જ હોય. તો રાહ શેની જુઓ છો? આપની એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે, તો અવશ્ય મુલાકાત લો પરફેક્ટ કિચન. આ માટેનું અમારું સરનામું નોંધી લેશો, પીજી હાઉસ, માધાપર ભુજોડી હાઈવે, માધાપર, ભુજ, કચ્છ. પિન નંબર 370020. સંપર્ક નંબર 0762206879076220.